જામનગરમાં એરપોર્ટમાં ફોર વ્હીલર ઊંચા ભાવે રખાવી દેવાની લાલચ આપી કાર માલિકો સાથે છેતરપિંડીનું કૌભાંડ બહાર આવ્યું છે. કૌભાંડીઓ કાર માલિકો પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ ફરાર થઈ વાહનો બારોબાર વેચી નાખતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા. પોલીસે રાજકોટના સરફરાઝ ઉર્ફે રાજ હૈદર અલી ખોડ, મોહમ્મદ હુસેન ઉર્ફે સમીર અકબરભાઈ ખોડ નામના શખ્સોને ઝડપી લઈ BMW, હોન્ડા, મારુતિ, હુન્ડાઈ, રેનોલ્ટ વગેરે કંપનીની 10 કાર તથા 1 બુલેટ બાઇક સહિત કુલ ₹84 લાખના શંકાસ્પદ વાહનો કબજે કર્યા છે. જામનગર જિલ્લા પોલીસને એક અમુક અરજીઓ મળેલી, જેમાં જામનગરની વછરાજ ટ્રાવેલ્સ, નસીબ ટૂર્સ ટ્રાવેલ્સ રાજકોટની જે છે અને રાજકોટની લકી ટ્રાવેલ્સ, આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીઓ દ્વારા એરપોર્ટમાં વાહન ભાડે રાખવા બાબતે એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ ત્યારબાદ તેમને છેતરામણી કરી લોભ લાલચ આપી અને એમના વાહનો બારોબાર વેચી દેવાનું એક કારસ્તાન ધ્યાનમાં આવેલું. આને અનુલક્ષીને ગઈકાલે તારીખ 5/9/2022 રોજ સિટી સી પોલીસ સ્ટેશનમાં 13/56 IPC 406, 420 અને 120B મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં મુખ્ય 3 આરોપી છે. સરફરાજ ઉર્ફે રાજ હૈદર અલી, મોહમ્મદ હુસેન ઉર્ફે સમીર અકબરભાઈ ખોડ અને આવેશ ઇકબાલ અરમડા. આ લોકો પાસેથી જે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેમાં અલગ અલગ કંપનીની ગાડીઓ જેમ કે હોન્ડા અમેઝ, હોન્ડા i20, BMW i320, રેનોલ્ટ ટાઈગર, મારુતિ ઇકો, તેમજ કુલ મળીને કુલ 11 વાહનો રિકવર કરવામાં આવ્યા છે, જેની કુલ કિંમત 84 લાખ સુધીની થઈ છે. આ આરોપીઓ પૈકી 2 આરોપી સરફરાજ અને મોહમ્મદ હુસેનને અત્યારે અટક કરવામાં આવ્યા છે, તેમજ જે આવેશ જે છે એને પકડવાની કાર્યક્રમ ચાલુ છે. ના, હાલ તપાસમાં અત્યારે આટલા 11 વાહનો આપણે રિકવર કર્યા છે, બાકીના અલગ અલગ કોઈ વધારાના વાહનો હતા કે કેમ એની તપાસ ચાલુ છે. મૂળ આજે 3 ટ્રાવેલ્સ ઓપરેટ થતી હતી, એમાં વછરાજ ટ્રાવેલ્સ છે જામનગરની છે, જ્યારે રાજકોટમાં નસીબ અને લકી એ 2 રાજકોટની કંપની છે. અત્યારે એ માહિતી આપણે એમના પૂછપરછ દરમિયાન આપણે મેળવવામાં આવશું કે બીજા આના સિવાય પણ કેટલા વાહનો એ લોકો આવી રીતના બારોબાર વેચેલા હતા, એ બધું માહિતી મેળવવામાં આવશે. ના, એવું નથી, ડોક્યુમેન્ટ એમની પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આવી જતા, એ ડોક્યુમેન્ટના આધારે લોકો વાહનો વેચતા હતા. જામનગરમાં ગૌરવપથ ઉપર લાલ બંગલા પાસે અદાલત નજીક ST બસ અને એક કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલી કાર અદાલતી પ્રક્રિયાની તારીખમાં આવેલ પોલીસકર્મીની હોવાનું પ્રકાશમાં આવતા આ બનાવ ચર્ચિત બન્યો હતો. જામનગરમાં બેડીગેટ પાસે ST બસ બંધ પડી જતા ટ્રાફિકથી ભરચક માર્ગ પર અફરાતફરી મચી ગઈ હતી. આખરે બસમાં સવાર મુસાફરો દ્વારા બસને ધક્કો મારવામાં આવતા બસ ચાલુ થઈ હતી.